સોખડા સ્વામીનારાયણ મંદિરના વિવાદનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે આ વિવાદને લઈને વિદેશમાં વધતા રહેતા હરિભક્તો એ કહે છે કે બે ત્રણ જણા વિજય માલ્યા અને નીરવ મોદી કરવાની તૈયારીમાં છે સ્વામીનું કોઈને દુઃખ નથી બધા ભેગું કરેલું સગે વગે કરી દેવામાં પડ્યા છે કુવા કહે છે કે આપણે બધું ઠાંકવાનું છે પણ રૂપિયા પાંચસો કરોડ ન ઢંકાય સોખડા મંદિરનો વિવાદ વિદેશમાં પહોંચ્યો છે વિદેશમાં વસતા કેટલાક હરિભક્તો પણ મંદિરમાં ચાલી રહેલા વહીવટને લઈ જવાબો માંગી રહ્યા છે જેમાં મંદિરના પૈસે વ્યાજે પણ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયા છે સ્વામીના સ્વધામ ગમનનું કોઈ દુઃખ નથી બધા જ ભેગું કરેલું સગે વગે કરવામાં પડ્યા છે બે ત્રણ જણા વિજય માલ્યા અને નીરવ મોદી કરવાના મૂડમાં છે તેઓ પણ ઓડિયો ક્લિપ હરિભક્તે કરી છે વાયરલ ક્લિપમાં હરિભક્ત કહે છે કે હુઆ આજે અમે બધા ભેગા થઈને યુવકો વાતો કરતા હતા બિરજુભાઈ ધર્મસ્થી હતા અહીંયાથી ન્યૂ ન્યૂજર્સીથી કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી બધા યુવકો હતા બધા યુવકોને થોડા પ્રશ્નો છે એટલે અમે પૂછીએ છીએ તમે જે પ્રમાણે કહ્યું હતું સ્વામીજીએ વિદ્યાનગર રહેવું છે તેવી ઈચ્છા દર્શાવી હતી હતી તમે આ અમને કરી એટલે બિરજુ એવો પ્રશ્ન થાય છે કે સ્વામીજી શું તેમના દીકરા દીકરીઓને એકલા હરિધામમાં છોડી વિદ્યાનગર રહેવા જવાના હતા જો તેમની ઈચ્છા હતી તો છેલ્લે વિદ્યાનગર કેમ ના રોકાયા આ કોયડો ઉકેલવો પડશે અને અનિર્દેશ બનાવવા હરિભક્તોએ જે પૈસા આપ્યા તે આપણે લોકોને વ્યાજે આપ્યા જેમાં અનિલભાઈને પહેલા તમે પચીસ કરોડ પછી પાંચ કરોડ અને પછી અઢી કરોડ આપ્યા એમ જુદી જુદી બે ત્રણ ફિગરો છે હું આ તમારા કહેવા પ્રમાણે સામે એમણે સત્તર કરોડની જમીન લખી આપી છે પણ ગુરુપ્રસાદે કંઈ જ બીજું કહ્યું છે એમણે એમ કહ્યું છે કે એમની બુલેટ ટ્રેનના પાર્ટ્સ બનાવવાની કોઈ ફેક્ટરી છે તેમાં પૈસા રોક્યા છે હવે આ બધી વસ્તુ અલગ અલગ છે